નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી જ્ઞાનજોત વિદ્યાલયના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ એકની અંદર ગણિત ગમત વિષયનો અભ્યાસ કરવાનો છે અને એની અંદર પ્રકરણ ત્રણ સરવાળા વિશે માહિતી છે તે મેળવવાની છે તો આપણે આગલા લેક્ચરની અંદર જોયું કે ઉમેરો અને જોડો આપણે આની અંદર ઉમેરો કર્યો અને જે જોડકા છે તેની જોડ છે તે જોડી કઈ રીતે જોડ કરી હતી ખબર પડી બાળકો તો કે હા ત્રણ વત્તા બે કેટલા મેળા પાંચ તો પાંચને પાંચ સાથે જોડ્યા ચાર વત્તા બે છ મેળા તો છ ને છ સાથે જોડાઈ વત્તા ચાર એટલે સાતની સંખ્યા મળી તો સાત ને આપણે સાત સાથે જોડ્યા આઠ વત્તા ઝીરો એટલે આઠ ની અંદર ઝીરો ઉમેર્યો તો આપણે સંખ્યા કઈ મળી બાળકો આઠ ને આઠ સંખ્યા મળી તો આઠ ને આઠ સાથે જોડ્યા છ વત્તા ત્રણ એટલે નવ ની સંખ્યા મળી નવ ને નવ સાથે જોડ્યા એક પ્લસ ત્રણ ત્રણ એટલે કે ચાર ની સંખ્યા મળી ચાર ને ચાર સાથે આપણે જોડા આમ ઉમેરો કર્યો અને જોડકા છે તે જોડાવે આગળ જોઈએ આપણે બાળકો આગળનો મુદ્દો છે ઉમેરો ઉમેરો એટલે તો ખબર પડી ગઈ બાળકો જેટલી સંખ્યા આપેલી છે એની સામે જેટલી સંખ્યા આપી છે એમાં આપણે ઉમેરો કરવાનો છે એટલે કે વત્તાની નિશાની કરીને પ્લસની નિશાની કરીને સરવાળાની ગણતરી છે તે કરવાની છે તો સંખ્યા આપેલી છે અહીંયા બે વત્તા છ બે વત્તા સાત હવે આપણે સૌ પ્રથમ શું કરશું બાળકો તો કે બે આપેલા છે એટલે બાજુમાં બે લીટા કરશું એની અંદર કેટલા ઉમેરવાના કીધા છે પ્લસ એટલે કે ઉમેરો એટલે કેટલા ઉમેરવાના કીધા છે સાત તો બાજુમાં સાત લીટા કરશું સાત લીટા કરો બાળકો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આપણે લીટી કરી બે આપણે શું કરશું બાળકો ગણતરી કરશું એટલે આપણે શું મળશે જવાબ છે તે મળશે ગણતરી સાથે કરવાની છે લીટી આપણે અલગ અલગ કરી પણ ગણતરી કરશું ત્યારે સાથે કરશું તો ગણતરી કરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કેટલા પાંચ વત્તા એટલે કે ઉમેરો પ્લસ એટલે કે ઉમેરો હવે ત્રણ લીટા કરવાના છે અને પાંચ લીટા કરવાના છે તો સૌપ્રથમ આપણે કેટલા કીધા છે તૈન તો ત્રણ લીટી કરો ઊભી એક બે અને ત્રણ કેટલા ઉમેરવાના કીધા છે બાળકો પાંચે પાંચ તો પાંચ લીટી કરો એક બે ત્રણ ચાર પાંચ હવે ગણતરી કરી નાખો ગણતરી કરો ત્યારે યાદ રાખવાનો ઊભી લીટી કરી આપણે આડી લીટી કરી નાખવાની ગણતરીની અંદર ભૂલ આવે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કેટલી સંખ્યા મળી બાળકો આઠ ડે આઠ ત્રણ અંદર પાંચ ઉમેરો એટલે આઠ ડે ની સંખ્યા મળે છે આ નિશાની તો યાદ છે ને બાળકો આ નિશાનીને શું કહેવાય છે બરાબરની

ગમે સંખ્યા આપેલી હોય ઝીરો ની અંદર ચાર ની અંદર આપણે બે લીટા કરશું એક બે બાજુમાં કેટલા ઉમેરવાના કીધા છે તો કે બે તો ફરીથી બે કરો એક બે હવે આ બે ની ગણતરી કરી નાખો એક બે ત્રણ ચાર કેટલા છે બાળકો તો કે ચોગડે ચાર તો એ ચોગડે ચાર લખી નાખો બે ની અંદર બે ઉમેરા એટલે આપણે કેટલો જવાબ મળ્યો બાળકો ચોકડે ચાર છે તે મળ્યો એવી જ રીતે બાજુમાં જુઓ તો ગળો કેટલા કીધા છે ત્રણ કરો એક બે ત્રણ હવે આ બે ની ગણતરી છે તે ભેગી કરવાની છે ગણતરી કરી નાખો એક બે ત્રણ ચાર કેટલો જવાબ મળ્યો આપણે અહીંયા ચોગડે ચાર નો જવાબ મળ્યો તો ચોકડે ચાર બાજુમાં લખી નાખો એવી જ રીતે નીચે જો ચાર છે તો ચાર લીટી કરી નાખો ઉભી એક બે ત્રણ ચાર બાજુમાં કેટલા ઉમેરવાની કીધા છે બાળકો એક તો સરવાળો એટલે કે બે ભેગી ગણતરી છે તે કરી નાખો તો ગણતરી કરો બાળકો એક બે ત્રણ ચાર પાંચ કેટલી સંખ્યા મળી તો કે પાંચ ડે પાંચ તો બોક્સ ની અંદર લખી નાખો પાંચ ડે પાંચ એવી જ રીતે નીચે જો ઝીરો વત્તા બે તો ઝીરોની અંદર બે ઉમેરો તો આપણને કેટલી સંખ્યા મળશે તો ત્રણ લીટી કરો એક બે ત્રણ કેટલા ઉમેરવાના કીધા છે બાળકો તો કે ચોગડે ચાર તો ચાર લીટી કરો એક બે ત્રણ અને ચાર ચાર થઈ ગઈ હા તો કે બે ની ગણતરી કરી નાખો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કેટલી સંખ્યા મળી આપણને અહીંયા સાત ની સંખ્યા મળી ફરીથી એક વખત જોઈ લઈએ બે ની અંદર પાંચ ઉમેરા એટલે આઠ ની સંખ્યા મળી ચાર માં જીરો ઉમેરા એટલે ચાર ની સંખ્યા મળી બે માં બે ઉમેરા એટલે ચાર ની સંખ્યા મળી એક ની અંદર ત્રણ ઉમેરા એટલે કે ચાર ની સંખ્યા મળી ચાર ની અંદર એક ઉમેરા એટલે કે પાંચ ની સંખ્યા મળી બે ની અંદર ઝીરો મળી સૌ પ્રથમ શું કરશું બાળકો ત્રણ વત્તા વત્તા નિશાની તો ખબર પડી ગઈ વત્તા એટલે કે ઉમેરો પ્લસ પ્લસ આ હંમેશા ચોકડીઓ એટલે આપણે ઉમેરવાના છે જે સંખ્યા આપી છે એની અંદર આ સંખ્યા છે તે ઉમેરવાની છે તો સૌ પ્રથમ ત્રણ આપેલા છે તો ત્રણ લીટી કરી નાખો એક બે અને ત્રણ નીચે કેટલી સંખ્યા ઉમેરવાની કીધી છે બાળકો તો કે છ તો છ લીટી કરી નાખો એક બે ત્રણ ચાર પાંચ અને છ કેટલી લીટી કરી બાળકો છ ત્રણ લીટી કીધું ત્રણ ઉમેર ત્રણ કીધું છે તો ત્રણ લીટી કરી છ કીધું છે તો છ લીટી કરી હવે એનું આપણે શું કરશું ગણતરી કરશું અને નીચે જવાબ છે તે મેળવશું બે ની ગણતરી ભેગી કરવાની છે કરી નાખો બાળકો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કેટલી સંખ્યા મળી બાળકો અહીંયા નવડે નવ એટલે નવ ની સંખ્યા મળી તો આપણે નીચે નવડે નવ છે તે લખશું એવી જ રીતે નીચે જુઓ ઝીરો પ્લસ આઠ હવે તો ખબર જ પડી ગઈ આપને ઝીરો બે તો બે લીટી કરો એક બે નીચે કેટલા છે ત્રણ તો ત્રણ લીટી કરો એક બે અને ત્રણ હવે બેનો સરવાળો કરી નાખો એક બે ત્રણ ચાર અને પાંચ કેટલા છે તો કે પાંચ પાંચ તો એ પાંચ લખી નાખો એની પછી પાંચ આપેલા છે પાંચ લીટી કરો એક બે ત્રણ ચાર પાંચ નીચે કેટલા છે તો બે બે લીટી કરો એક બે હવે બેનો સરવાળો કરી નાખો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કેટલી સંખ્યા મળી બાળકો તો કે સાત આડે સાત તો સાત આડે સાત બોક્સની અંદર લખી નાખો એવી જ રીતે નીચે કેટલી સંખ્યા છે બાળકો છગડે છ તો છગડે છ ને આ લીટી લીટી કરો એટલે કે છ લીટી કરો એક બે ત્રણ ચાર પાંચ છ લીટી કરી અને નીચે કેટલા ઉમેરવાના કીધા છે ત્રણ તો ત્રણ લીટી કરો એક બે ત્રણ હવે આ બેનો સરવાળો એટલે કે છની અંદર ત્રણ ઉમેરો અને ગણતરી કેવી કરવાની છે ભેગી કરવાની છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ કેટલી સંખ્યા મળી બાળકો અહીંયા આપણે નવળે નવ તો નવ નવળે નવ છે તે લખી નાખો નીચે પાંચ વત્તા ઝીરો પાંચની અંદર ઝીરો ઉમેરવાના કીધા છે તો ઝીરો હોય અને સંખ્યા જે લખેલું એનો જવાબ શું આવશે પાંચ ને પાંચ આવશે ગમે એ સંખ્યા આપેલી હોય અહીં આઠ સંખ્યા આપેલી હોય પ્લસ ઝીરો આપેલું હોય તો સંખ્યા આપણે જવાબ કયો મળશે આઠ ની આઠ જ મળશે ઝીરાની અંદર ગમે એ સંખ્યા ઉમેરવાનું કીધું હોય તો સંખ્યા જે હોય તે જ સંખ્યા છે તે મળે છે બાજુમાં જો કેટલી સંખ્યા છે ત્રણ તો ત્રણ લીટી કરો એક બે ત્રણ નીચે કેટલા ઉમેરવાના કીધા છે ત્રણ તો ફરીથી ત્રણ કરો એક બે ત્રણ હવે આ બે નો સરવાળો કરી નાખો ગણતરી કરી નાખો એક બે ત્રણ ચાર પાંચ છ કેટલા મેળા બાળકો છગડે છ તો એ છ છબરે છ છે તે લખી નાખો એની પછી એક એક કીધું છે એટલે એક લીટી કરી હવે નીચે કેટલા કીધા છે સાત તો સાત લીટી કરી નાખો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત હવે આ બેની ગણતરી કરી નાખો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કેટલા મળશે અહીંયા આઠ તો આઠે આઠ લખી નાખો એવી જ રીતે નીચે કેટલા કીધા છે ત્રણ તો ત્રણ લીટી કરી નાખો કેટલા ઉમેરો ઉમેરવાની કીધા છે ચાર તો ચાર લીટી કરો એક બે ત્રણ ચાર બેનો સરવાળો કરી નાખો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કેટલી સંખ્યા મળી આપણને સાતડે સાત આ ઊભો સર ઊભા સરવાળાની ગણતરી છે ત્રણમાં છ ઉમેરો તો નવની સંખ્યા મળી ઝીરોમાં આઠ ઉમેરી તો આઠની સંખ્યા મળી ત્રણ બેની અંદર ત્રણ ઉમેરાય એટલે પાંચની સંખ્યા મળી પાંચમાં બે ઉમેરાય એટલે સાતની સંખ્યા મળી છમાં ત્રણ ઉમેરાય એટલે નવની સંખ્યા મળી પાંચમાં ઝીરો ઉમેરી એટલે પાંચની પાંચ સંખ્યા મળી ત્રણની અંદર છ ત્રણ મેળવાય એટલે ઉમેરા એટલે કે 6 ની સંખ્યા મળી 1 ની અંદર 7 ઉમેરા એટલે કે 8 ની સંખ્યા મળી અને 3 ની અંદર 4 ઉમેરા એટલે કે 7 ની સંખ્યા છે તે મળી એની પછીનો મુદ્દો છે બાળકો ખાનામાં અંક લખો હવે શું કરવાનું છે અહીંયા નીચે છેલ્લે આપણે જવાબ આપી દીધો છે પણ આ જવાબ કઈ રીતે મેળવો છે એ આપણે આગલા ખાનાની અંદર લખવા જો બોક્સ છે તે ખાલી આપ્યા છે એની અંદર આપણે સંખ્યા લખવાની છે કે આ જવાબ કઈ રીતે આપને મળ્યો પાંચ ડે પાંચ આપ્યો છે એ જવાબ આપણે કઈ રીતે મેળવો તો કે કેટલામાં કેટલા ઉમેરવી તો આપણે પાંચની સંખ્યા છે તે મળવી તો એ તો ઘણા બધા હોય જેમ કે પાંચની ત્રણની અંદર બે ઉમેરો તો પણ પાંચની સંખ્યા મળે ત્રણની અંદર ચાર ની અંદર એક ઉમેરો તો પણ આપણે પાંચની સંખ્યા મળે મળે કે ન મળે પણ આપણે એક સંખ્યા ગમે લખવાની છે આપણે એક સંખ્યા લખી નાખશું બાળકો જેમ ત્રણ વત્તા બે ત્રણ ની અંદર બે ઉમેરો એટલે પાંચ ની સંખ્યા છે તે આપણે મળી જાય છે ખબર ન પડે તો શું કરવાનું બાળકો ત્રણ લીટા કરો એક બે ત્રણ પ્લસ કીધું છે એટલે ઉમેરવાના બાજુમાં કેટલા ઉમેરવાનું કીધું છે બે ત્રણ વત્તા બે એટલે કેટલી સંખ્યા મળી આપણે પાંચ અને પાંચ ની સંખ્યા છે તે મળી અને નીચે જો સાત સાત કઈ રીતે મળે આપને કેટલામાં કેટલા ઉમેરા તો આપણે સાત ની સંખ્યા છે તે મેળવી તો પાંચમાં બે ઉમેરો તો કેટલી સંખ્યા મળશે બાળકો તો કે સાત ની સંખ્યા છે તે મેળવશું પાંચ વત્તા બે પાંચ ની અંદર બે મેળો બે ઉમેરો એટલે આપને સાત ની સંખ્યા છે તે મળી જાય છે એવી જ રીતે ચાર ચાર ની સંખ્યા કઈ મળી મળી તો કે બે માં બે ઉમેરો એટલે ચાર ની સંખ્યા મળી જાય બે ની અંદર આપણે બે ઉમેરા એટલે આપણે ચાર ની સંખ્યા છે તે મળી જાય છે તો કે આઠ આઠ કઈ રીતે મળ્યા તો કે ચાર ની અંદર ચાર ઉમેરો એટલે આઠની સંખ્યા છે તે મળી જાય છે સરવાળા આવડતા હોય બાળકો હવે તો આવડી જ ગયા હોય હવે તો આપણને ખબર પડી જાય કેટલામાં કેટલા ઉમેરી તો છેલ્લી સંખ્યા છે તે મળે છે તો ચાર ની અંદર ચાર મેળો ઉમેરો એટલે આપણે આઠની સંખ્યા છે તે મળી જાય છે બે ની અંદર બે મેળો ઉમેરો એટલે આપણે ચાર ની સંખ્યા છે તે મળી જાય છે પાંચની અંદર બે ઉમેરો એટલે આપણે સાતની સંખ્યા છે તે મળી જાય છે એવી જ રીતે છ છ ની સંખ્યા કઈ કઈ રીતે મળી તો કે ત્રણ ની અંદર ત્રણ મેળો અથવા તો ઉમેરો એટલે કઈ સંખ્યા મળે છે તો કે છગડે છે તે મળી જાય જે હવે પાંચની અંદર એક ઉમેરું તો પણ આપણને છગડે છ ની સંખ્યા છે તે મળી જાય છે એટલે જવાબ તો બધો સાચો જ મળે ચાર ની અંદર બે ઉમેરો તો પણ છ ની સંખ્યા મળે પાંચની અંદર એક ઉમેરો તો પણ ત્રણ છ ની સંખ્યા મળે અને ત્રણ ની અંદર ત્રણ મેળો ઉમેરો તો પણ આપણે છની સંખ્યા છે તે મળી જાય છે એવી જ રીતે નીચે તગડે ત્રણ ની સંખ્યા કઈ રીતે મળી તો કે બે વત્તા એક બે પ્લસ એક એટલે બે ની અંદર એક ઉમેરો એટલે ત્રણ ની સંખ્યા છે તે મળી જાય છે એ પછી નવડે નવ નવડે નવ ની સંખ્યા કઈ રીતે મળી બાળકો તો કે પાંચ ની અંદર ચાર ઉમેરો એટલે કે નવ ની સંખ્યા છે તે મળી જાય છે હવે છ ની અંદર તમે ત્રણ મેળો તો પણ નવ ની સંખ્યા મળી જાય છે સાતની અંદર બે મેળો તો પણ નવ ની સંખ્યા મળી જાય છે અને આઠની અંદર ઉમેરો તો પણ નવ ની સંખ્યા છે છે તે મળી જાય આ જવાબ કેવા પડે રાઈટ પડે છે પણ આપણે આપણે એક જ સંખ્યા લખવાની છે એટલે એક સંખ્યામાં આપણે લખશું કે પાંચે પાંચ વધતા ચાર પાંચની અંદર ચાર ઉમેરો એટલે નવ ની સંખ્યા છે તે મળી જાય છે એવી જ રીતે એક એકની અંદર કેટલા ઉમેરશું તો આપણે એકને એક મળશે બાળકો તો કે ઝીરો પ્લસ એક ઝીરો ની અંદર એક મેળવશું એટલે એકની સંખ્યા છે આપને મળશે ઝીરોની અંદર એક જ મળે જ ઝીરોની અંદર તો કાંઈ સંખ્યા ઉમેરાતી જ નથી બાળકો એટલે કીધું છે ઝીરોની અંદર એક સંખ્યા ઉમેરો એટલે આપણે એકને એકની સંખ્યા મળે છે અહીંયા આપને ખબર પડી ગઈ બાળકો કેટલામાં કેટલા તો આપણે સરવાળાની ગણતરી છે તે જવાબ છે ની સંખ્યા મળી જાય 2 ની અંદર એક ઉમેરો તો 3 ની સંખ્યા મળી જાય પાંચની અંદર ચાર ઉમેરો તો નવની સંખ્યા મળી જાય અને ની અંદર એક ઉમેરો તો એકની સંખ્યા છે તે મળી જાય છે અહીંયા ડિજિકલ તાસને આપણે પૂર્ણ કરીએ છીએ અને ફરીથી નવા તાસમાં આપણે મળશું આભાર